ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કેવા પ્રકારના ફેરફાર થઈ શકે. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કેવા પ્રકારના ફેરફાર થાય, અથવા તો રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય? તો મિત્રો, એની અંદર ચાર પ્રકારના ફેરફાર થવા જોઈએ. દાખલા તરીકે પહેલો ફેરફાર જે છે, અવસ્થામાં પરિવર્તન. પ્રથમ પ્રવૃત્તિની અંદર આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં સળગાવવામાં આવે છે ત્યારે તે રાખ બની જાય છે. અહીંયા દોસ્તો અવસ્થામાં પરિવર્તન છે, એનું ભૌતિક સ્વરૂપ જે છે બદલાઈ જાય છે. ત્યાર પછી બીજું જે છે એની અંદર રંગમાં પરિવર્તન થાય. આપણે બીજી પ્રવૃત્તિ જોઈ કે પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી દ્રાવણનો જે રંગ હતો એ પીળા રંગનો બની જાય છે, એટલે કે રંગમાં પરિવર્તન. ત્રીજી વસ્તુ તો વાયુ ઉત્પન્ન થવો, કોઈ પણ વાયુ ઉત્પન્ન થવો. તો આપણે ત્રીજા નંબરની પ્રવૃત્તિમાં જોયું કે ઝીંક ધાતુને જ્યારે મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને એ જ પ્રવૃત્તિમાં આપણે જોયું કે જે કોનિકલ ફ્લાસ્ક છે એ થોડો ગરમ થાય છે, એટલે કે ઉષ્મા મુક્ત થાય છે. એટલે ચોથું પરિવર્તન જે છે, તાપમાનમાં ફેરફાર થવો. આમ દોસ્તો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવા ચાર પ્રકારના ફેરફાર થઈ શકે. અવસ્થામાં પરિવર્તન, ત્યાર પછી રંગમાં પરિવર્તન, ત્યાર પછી વાયુ ઉત્પન્ન થવો, અને ત્યાર પછી ઉષ્મા અથવા તાપમાનમાં ફેરફાર થવો. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આમાંનો કોઈ પણ ફેરફાર થાય તો આપણે એવું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ઓકે, હવે આપણે અભ્યાસ કરીશું દોસ્તો, રાસાયણિક સમીકરણ એટલે શું, રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય, તો એના વિશેનો આપણે અભ્યાસ કરીશું મિત્રો.